बनासकांठा जिल्लामां जान्युआरी अने फेब्रुआरी मासमां नहिवत थई गयेलो कोरोना फरी वकरे होय तेवी स्थिति सर्जाई छे। कोरोनानो बीजो दौर शुरू थयो होय तेम दिवसे ने दिवसे जिल्लामां कोरोना संक्रमित लोकोनी संख्या वधी रही छे, त्यारे अत्यार सुधीमां बनासकांठा जिल्लामां 400 थी वधु एक्टिव केस छे। लोकोमां जे गंभीरता होवी जोईए ते गंभीरता जोवा मळी नथी रही। जिल्लाना मुख्य मथक पालनपुरमां लोको बेफाम रीते बजारोमां फरी रह्या छे, त्यारे जिल्ला कलेक्टरे बेठकमां कोविडनी गाइडलाइनना सखत अमल माटे कडक पगला लीधा छे। मास्क वगर फरता लोको सामे पोलीस फरियाद करवानो निर्णय लेवामां आव्यो छे। तेमज होम आइसोलेशन सारवार लेता दर्दीओ नियमोनो भंग करशे तो तेमनी सामे पण पोलीस फरियाद थशे, तेवो मीडिया साथेनी वातचीतमां जिल्ला कलेक्टर आनंद पटेले जणाव्यु हतुं। जिल्ला कक्षानी कोर कमिटी छे, एनी डेली मीटिंग करी रह्या छे आपणे, अने ए ज प्रमाणे तालुका कक्षाए पण डेली मीटिंग थाय, अने डेली जे पण डे टू डे नुं टार्गेट, डे टू डे ना एक्शन ની લાઇન ડિસાઇડ થાય એ પ્રકારનું નક્કી કરવામાં આવેલું છે। માસ્કનું વિતરણ વગેરે પોલીસ તરફથી થઈ રહેલું છે, પણ આમ છતાં પણ કેટલાક લોકો જે માસ્ક વગેરે પહેરવાનું ટાળતા હોય છે એમની સામે કાયદાકીય જે કડક કાર્યવાહી કરવાની થાય છે, દંડ વસૂલાત કરવાની હોય, એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની હોય, એ કડકાઈથી થાય એની ચર્ચા કરવામાં આવેલી છે। સાથે સાથે જે હોમ આઇસોલેશનમાં રહેલા માણસો છે, એ માણસો જો હોમ આઇસોલેશનનો ભંગ કરે, ચોક્કસપણે દર્દી છે, આપણને સહાનુભૂતિ છે, પણ આમ છતાં પણ એ જો કન્ટેનમેન્ટ ઝોનનું પાલન નથી કરતા, તો એવા કિસ્સાઓમાં પણ પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। જે એવી જગ્યાઓ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે, એમને ટાર્ગેટ કરી ત્યાં કેમ્પ મોડમાં ટેસ્ટિંગ કરવામાં આવે, દાખલા તરીકે એપીએમસી છે, આપણી ફાર્મસી એસોસિએશન છે, આપણા રિક્ષા ચાલકો છે, આપણા પાથરણા વગેરે શાકભાજીનો વ્યવસાય વગેરે કરતા લોકો છે, એમના માટે સ્પેશિયલ કેમ્પનું આયોજન થાય, ત્યાં ટેસ્ટિંગ એમનું થાય, ત્યાં જ એમનું રસીકરણ પણ થાય, અને ત્યાં જ માસ્ક વગેરેનું પણ વિતરણ થાય એ પ્રકારની વ્યવસ્થા આવતા આખા અઠવાડિયા દરમિયાન કરવામાં આવનાર છે। સાથે સાથે 45 વર્ષથી ઉપરના એલિજિબલ જેટલા પણ લોકો છે એ તમામ લોકોને શક્ય એટલી ઝડપથી આપણે રસીકરણ હેઠળ આવડી લઈએ એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે હાલ સ્થાનિક કક્ષાએથી આ પ્રકારની કોઈ ગણતરી નથી। કોઈ પણ લોકડાઉન લગાવવાનું હોય અથવા આ પ્રકારના કોઈ પણ નિર્ણય લેવાના હોય તો એ રાજ્ય કક્ષાએથી થતા હોય છે, પણ હાલે બનાસકાંઠા કક્ષાએ આ પ્રકારના નિર્ણયની કોઈ જરૂર નથી। કન્ટેનમેન્ટ ઝોન જે આપણી નવી ગાઈડલાઈન છે એ પ્રમાણે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન આપણે રાખી રહ્યા છીએ, પણ સાથે સાથે આ તમામ માઇક્રો કન્ટેનમેન્ટનું ડેઇલી કોઈના કોઈ અધિકારી દ્વારા ત્યાં વિઝિટ થાય, રેન્ડમ વિઝિટ થાય, અલગ અલગ સમયે વિઝિટ થાય, જેથી કરીને કન્ટેનમેન્ટમાં રહેલા માણસો એ કન્ટેનમેન્ટ ઝોનનું પાલન કરે છે કે નહીં એ આપણે સુનિશ્ચિત કરી શકીએ, અને જ્યાં પાલન ન થતું હોય ચોક્કસપણે શરૂઆતમાં આપણે સમજાવટથી કામ કરવાનું રહે, પણ જો સમજાવટ છતાં પણ જો ત્યાં કન્ટેનમેન્ટ ઝોનનું પાલન ન થાય તો ત્યાં પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની સૂચનાઓ આપે। બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું કહેર વર્તાઈ રહ્યું છે, દિવસે ને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં 400થી વધુ કોરોનાના પોઝિટિવના કેસ એક્ટિવ છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા સમાહર્તા જિલ્લા કલેક્ટરે આજે બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જે લોકો માસ્ક નથી પહેરતા એ લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે। આજે આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોરોનાના વધતા જતા કેસની અંદર માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનની અંદર જે દર્દીઓ હોય અથવા પરિવારવાળાના સદસ્યો હોય એ કન્ટેનમેન્ટ ઝોનનો ભંગ કરશે તો તેની સામે પણ કડક પગલાં લેવામાં આવશે। છેલ્લા 2-3 દિવસથી પ્રભારી સચિવ પણ બનાસકાંઠાની મુલાકાત છે, કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને વારંવાર બેઠક કરવામાં આવી રહી છે, કઈ રીતે કોરોના સંક્રમણની સાંકળ તોડી શકાય તે માટેના વહીવટીતંત્ર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોએ હવે ખૂબ સાવચેત થવાની જરૂર છે, સુરક્ષિત થવાની જરૂર છે। કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, વીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।